नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षण पाठशाला यूट्यूब चैनल पर आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, धोरण 9 इंग्लिश विषय आज फरी वार नवा लेक्चर साथ मळ्या छीए। त्यारे यूनिट 8 अ डे इन द लाइफ एटले के जीवन दरमियान नो एक दिवस, ऑफ एटले के हतो, एन इंडियन फाइटर पायलट, इंडियन एटले के भारतीय, फाइटर एटले के लड़ाकू, અને પાઇલોટ એટલે કે જે વિમાન ચાલક છે તે। એક દિવસ એવો હતો કે જેમાં તે એક લડાકુ વિમાન ચલાવી રહ્યા હતા। કોણ? તો એ તો આપણે યુનિટની અંદર જોઈશું ત્યારે ખબર પડશે। હાર્ડવર્ડ છે તે લખેલા છે, ટેક્સ્ટ બુક સાથે લઈને બેસજો। પેજ નંબર 78 શરૂ કરીએ। ઇન્ડિયન ફાઇટર પાઇલોટ વિશેની માહિતી। ઇટ ઇઝ 5 o'clock, ત્યાંથી શરૂ થાય છે। ઇટ ઇઝ એટલે કે તે હતા, 5 o'clock એટલે કે 5 વાગેલા, 5 વાગ્યાનો સમય હતો। ઓન અ કોલ્ડ, કોલ્ડ એટલે કે ખૂબ જ ઠંડુ, અને ફેબ્રુઆરી મોર્નિંગ એટલે કે જે ફેબ્રુઆરીનો મહિનો છે, તમે જાણો જ છો વાસ્તવિક રીતે જાન્યુઆરીથી લઈને જાન્યુઆરીને ફેબ્રુઆરી મહિનામાં ખૂબ જ શું પડી રહ્યું હોય છે, ઠંડી। ત્યારે ખૂબ જ ઠંડીનો દિવસ હતો। મોર્નિંગ એટલે કે સવારના 5 વાગેલા હતા। અને વિંગ કમાન્ડર એટલે કે ખૂબ જ એવા બધા વ્યક્તિના હેડ, કે એસ સુરેશ તેમનું નામ છે, સ્ટેપ એટલે કે ચડી રહ્યા હતા ઇન્ટુ અ સ્ટાફ કાર, સ્ટાફ માટેની જે કાર છે, મતલબ કે ગાડી, એમાં એ ચડી રહ્યા હતા। ધેટ વિલ ટેક હિમ, ધેટ વિલ કે તે, વિલ એટલે કે લઈ, સોરી, ટેક હિમ એટલે કે તેને લઈ જશે, ટુ એન એટલે કે ક્યાં, તો કે એરબેઝ એટલે કે જે એરબેઝ એટલે કે જે હવા, સોરી, જે આ લોકોના જે ફાઇટર પ્લેન પડેલા હોય ત્યાં, તે વિભાગ ઉપર તેમને લઈ જશે। ઓફ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર એટલે કે પશ્ચિમી વિભાગના જે એરબેઝ છે તેની ઉપર તેમને લઈ જશે, કારણ કે ત્યાં જઈને તેને શું કરવાનું છે, એક ખૂબ જ સારું એવું એક જોઈએ આગળ। ધ બ્લેક કાર એટલે કે એક કાળી કાર છે જે એમને લઈ જાય છે। કાર કેવી છે? કાળી છે। પાસ એટલે કે આવે છે, થ્રોટ એટલે કે માથી, બ્રેકર્સ એટલે કે તંબુ, ટાઈપ એટલે કે જેવા, હાઉસીસ એટલે કે ઘર, તંબુ જેવા જે ઘર છે એની વચ્ચેથી, મતલબ કે બંને બાજુ ઘર છે અને વચ્ચેથી શું પસાર થઈ રહી છે, એક કાર, મતલબ કે બંને બાજુ રહેવા માટેના તંબુ છે અને વચ્ચે ગાડી પડી હોય, એમાંથી એક ગાડી શું થઈ રહી છે, પસાર થઈ રહી છે। તેનો કલર પણ આપણને કહી દીધો છે, કેવો છે, કાળો છે। એન્ડ અને સ્ટોપ એટ એન એરફોર્સ એટલે કે એરફોર્સ સિક્યુરિટી ગેટ, એનો જે સિક્યુરિટી ગેટ છે, સુરક્ષા ગેટ છે, તેની આગળ તે ગાડી આવીને શું કરે છે, ઊભી રહે છે। શા માટે? તો જોઈએ આગળ। અ યુનિફોર્મેડ એટલે કે એક વ્યવસ્થિત રીતે યુનિફોર્મ પહેરેલો ગાર્ડ એટલે કે એક એવો વ્યક્તિ કે જે રિકોગ્નાઇઝ એટલે કે ઓળખાણ કરે છે, રિકોગ્નાઇઝ એટલે કે ઓળખાણ કરવી, સુરેશ એન્ડ સેલ્યુટ હિમ સ્માર્ટલી, સુરેશની ઓળખાણ કરે છે, મતલબ કે એનું આઈડી પ્રૂફ બતાવે છે। ત્યારબાદ તેમ કોઈ પણ વ્યક્તિ હોય, જો તમે ઘણા બધા મૂવીની અંદર જોયું હશે, આવી એરબેઝ છે અથવા તો કોઈ મિલિટરીની જગ્યા છે, ત્યાં જવા માટે કોઈ પણ વ્યક્તિ હોય તેને શું બતાવવું પડે છે, આઈડી, અને ભલે એની અંદર જ કામ કરે છે છતાં પણ તેમને પોતાનું આઈડી બતાવીને અંદર જવું પડે છે। એટલા માટે અહીંયા સુરેશ છે, તેમને પોતાની આઈડી બતાવવી પડી છે અને તેમની ઓળખાણ થઈ છે, ત્યારબાદ તેમને સેલ્યુટ કરવામાં આવે છે। શું કરવામાં આવે? સેલ્યુટ એટલે કે સલામ કરવામાં આવે છે। હિમ એટલે કે તેમને, સ્માર્ટલી એટલે કે હોશિયાર નહીં, પણ અહીંયા ગર્વ લેવાનું છે, ગર્વથી શું કરે છે, સલામ કરે છે। બિહાઇન્ડ એટલે કે પાછળ, ધ ગેટ સ્ટેન્ડ એટલે કે ગેટ પાસે ઉભેલા છે, મિગ ઓફ એ IAF સ્કોડન, સ્કોડન એટલે કે જો ઉપર એક તમને લડાકુ વિમાન છે તેમનું એક ચિત્ર આપેલું છે, એમનું નામ છે મિગ, એટલે કે આ પ્લેન છે તે ત્યાં શું કરેલા છે, પડેલા છે, સ્કોડર એટલે કે પ્લેન, ઈચ અંડર એટલે કે દરેકની અંદર, ડિફરન્ટ એટલે કે અલગ અલગ, કમાન્ડર છે એટલે કે શું છે, અંદર બધાની અંદર એક અલગ અલગ વ્યક્તિ છે તેમને ચલાવવા માટે, KS સુરેશ, અને KS સુરેશ કોલેડ એટલે કે બોલાવે છે, એઝ કુકી એટલે કે કુકીના નામે, ત્યાં એમનું એક નિકનેમ છે, કોઈ પણ એને સુરેશ ન કે, KS સુરેશ ન કે, ત્યાં તેમને બધા શું કે, કુકી કે। અને કમાન્ડેડ 321 સ્કવાડર એટલે કે જે 321 સ્કવાડર છે તે કોનું છે, કુકીનું, તે એક ઓર્ડરને માર્ગદર્શન કરશે એટલે કે ચલાવશે અથવા તો આગળ દોરવણી આપશે। જોઈએ 8:520 AM એટલે કે હવે 5:20 થયેલી છે, કુકી
ઇઝ ઇન અ ફ્લાઇટ પ્લાન સોરી ફ્લાઇટ પ્લાનિંગ રૂમ ફ્લાઇટ એટલે કે જે વિમાન છે તેમનું આયોજન કરવાની એક રૂમ છે તેની અંદર હોય છે કોણ કુકી કેટલા વાગે તો કે 5 અને 20 સવારના 5 અને 20 વાગેલા છે 5 અને 20 થયેલી છે ત્યારે કુકી એ રૂમની અંદર હોય છે There are maps અને ત્યાં ઘણા બધા મેપ્સ હોય છે શું હોય છે નકશાઓ હોય છે તમે ઘણી અંદર મૂવીની અંદર જોતા હો ટેબલ ઉપર પણ નકશાઓ હોય દિવાલ ઉપર પણ નકશાઓ હોય એને જ્યાં પણ જવાનું હોય ત્યાં તે શું ટિક કરીને રાખે There are maps and identification map identification એટલે કે માહિતી આપતા નકશાઓ એટલે કે તમે અહીંથી અહીં જઈ શકો અહીંથી ઘણા બધા નકશાઓ એના એ બધાના નકશાઓ અલગ અલગ હોય માર કારણ કે તો લોકોને ચોક્કસ એક એવી ગતિ જોઈએ ચોક્કસ એવું એક ટાઈમ જોઈએ ચોક્કસ એવું એક ડિસ્ટન્સ જોઈએ કે તેનાથી તે ચોક્કસ સમય ઉપર પોતાનું જે પ્લાનિંગ છે તે કરી શકે એટલા માટે ત્યાં માહિતીના નકશાઓ છે ઓન ધ વોલ એટલે કે દિવાલ ઉપર ટુડેઝ એટલે કે આજે ઓર્ડર એટલે કે આદેશ છે ફોર કુકીઝ એટલે કે કુકી માટે આજે આદેશ છે શું આદેશ છે તો કે એન એર સ્ટ્રાઇક એટ બાટલા એર સ્ટ્રાઇક એટલે કે હુમલો હવાઈ હુમલો કરવાનો છે ક્યાં તો કે બાટલા ઉપર અને ક્યાં આવેલું છે તો કે પંજાબમાં એટ 7 AM અને કેટલા વાગે 7 વાગે જો હજી 2 કલાકની પણ પૂરી વાર નથી એમની પાસે હવે 1 કલાક અને 40 મિનિટ છે એની અંદર તેમણે સ્ટ્રાઇક પૂરી કરી નાખવાની છે 7 વાગે સ્ટ્રાઇક કરી નાખવાની છે તો તે કેવી રીતના પોતાનું આયોજન ઘડે છે કેવી રીતના પોતાની ટીમ તૈયાર કરે છે આપણે જોવાનું છે આગળ હી વિલ લીડ એટલે કે તે માર્ગદર્શન આપશે ટુ પ્લેન એટલે કે બે એવા પ્લેન કે જે ફોર્મેશન એટલે કે ઘડા છે અગેન્સ્ટ એટલે કે તેના વિરુદ્ધ બે પ્લેનને એવી રીતના માર્ગદર્શન આપશે કે બે પ્લેન દ્વારા જ તેમની ઉપર જે બધું છે અગેન્સ્ટ એટલે એમના વિરુદ્ધ એનિમી એટલે કે દુશ્મનના વિરુદ્ધ બે પ્લેનને તે ઘડશે 17th એરમોડ બ્રિગેડ ઓફ હોસ્ટેલ કન્ટ્રી હોસ્ટેલ એટલે કે દુશ્મન દેશ અને આર્મોડ બ્રિગેડ એ શું છે એક નામ છે ઓફ હોસ્ટેલ એટલે કે દુશ્મન થાય અહીંયા જો હોસ્ટેલ એટલે કે તમને એમ થાય કે સ્કૂલ પાસે હોસ્ટેલ હોય કોઈ પણ કોલેજ પાસે હોસ્ટેલ હોય એ હોસ્ટેલને અહીંયા હોસ્ટેલ લખેલું છે એટલે શું થાય છે એક દુશ્મન દેશ નો જે એક વિભાગ છે તેની ઉપર શું કરવાનું છે આપણે એક એ લોકોને એર સ્ટ્રાઇક કરવાની છે ધીસ મિશન ઇઝ અગેન્સ્ટ એટલે કે આ જે મિશન છે તે અગેન્સ્ટ અસાઇન્ડ એટલે કે આપવામાં આવેલું છે બાય એટલે કે કોના દ્વારા તો કે કમાન્ડર્ડ હેડક્વાર્ટર એટલે કે જે લશ્કરીના વડા છે હેડ એટલે કે વડા કમાન્ડર્ડ હેડક્વાર્ટર એટલે કે જે આ લશ્કરી વિભાગ છે તેમના જે વડા છે તેમના દ્વારા શું આપવામાં આવેલો છે આ એક આદેશ આપવામાં આવેલો છે વેર ટાઈમ વોર ટાઈમ એટલે કે યુદ્ધનો સમય કન્ડિશન એટલે કે પરિસ્થિતિ આર પ્રેક્ટિસડ એટલે કે અભ્યાસ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ એટલે કે જેટલો શક્ય હોય એટલો અભ્યાસ જે વોર ટાઈમ છે એટલે કે યુદ્ધનો સમય છે તે પહેલાં કરી લેવો જોઈએ તેવું તેમનું કહેવું છે ઓન ધીસ ડે આ દિવસે કુકી ઇઝ ટુ બિઝી કુકી ખૂબ જ વ્યસ્ત છે કુકી ખૂબ જ શું છે વ્યસ્ત છે શા માટે જોઈએ તો કે ટુ વરી અબાઉટ ધ રિસ્ક ટુ એટલે કે ચિંતા અબાઉટ એટલે કે જે મિશન વિશેની ચિંતા છે ને એમના વગર એમને એવી કોઈ પણ ટેન્શન નથી કે મિશનનું શું થશે અને તે પોતાના કામ કરી રહ્યા છે એટલું જ નહીં હી કોલ એટલે કે તે બોલાવે છે એઝ મેટ્રોલોજિસ્ટ એટલે કે હવામાન શાસ્ત્રી મતલબ કે એ લોકોને એક ફાઇટર પ્લેન ચલાવવાનું છે હવામાન વિશેની કંઈક માહિતી હોવી પડે ને એ લોકો પાસે મતલબ કે એ લોકો પાસે હોય પણ કેવી હોય ખૂબ વધારે નહીં મતલબ કે 5 કિલોમીટર પછી શું થઈ રહ્યું છે 2 કિલોમીટર પછી શું થઈ રહ્યું છે એ બધી માહિતી કોણ આપવાનું છે હવામાન શાસ્ત્રી એટલા માટે તે તેમને ત્યાં બોલાવે છે અને એને એવું કહે છે ટુ ગેટ ધ વેધર રિપોર્ટ અને મેળવે છે વેધર એટલે કે હવામાનનો એક રિપોર્ટ મેળવે છે તો એ હવામાન રિપોર્ટની અંદર શું લખેલું છે તો કે થીક ક્લાઉડ એટ 550 મીટર્સ થીક એટલે કે ખૂબ જ જાડા ક્લાઉડ એટલે કે વાદળા એટ એટલે કે છે 550 મીટર્સ એટલે કે 550 મીટર પછી ખૂબ જ જાડા વાદળા છે તો એમને ત્યાંથી આગળનું દેખાય ન દેખાય ત્યાર પછી બીજું એમાં બીજું શું લખેલું છે તો કે વિઝિબિલિટી 5 કિલોમીટર્સ વિઝિબિલિટી એટલે કે જોઈ શકાય છે 5 કિલોમીટર્સ એટલે કે 5 કિલોમીટર સુધીનું જોઈ શકાશે એમ મતલબ કે તમે 5 કિલોમીટર સુધી દૂર તમારી નજર જશે તો તમને હવામાં કોઈ પણ વસ્તુ આવતી હશે તો તમને દેખાશે એમ એટલું જ નહીં હેઝ એટલે કે ધુમ્મસ છે એક ધુમ્મસ છે એટ 400 મીટર્સ એટલે કે 400 મીટર આગળ જશો એટલે શું છે ત્યાં ધુમ્મસ છે વેસ્ટ વાઇન્ડ એટલે કે વેસ્ટ એટલે કે વેસ્ટ બાજુથી વાઇન્ડ એટલે કે પવન ફૂંકાઈ રહ્યો છે એટ 15 કિલોમીટર પર હવર્સ
એટલે કે 15 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે, એટલે કે એ ગતિમાં તમારે શું પોતાનું જે ફાઇટર પ્લેન છે તે ચલાવવું પડે એમ. એન્ડ અને સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, એટલે કે સ્લાઇટ એટલે કે થોડુંક એવું એર ડિસ્ટર્બન્સ એટલે કે હવા તમને ખલેલ પહોંચાડી શકે છે. નાવ માર્કર પેન્સ, હવે કુકીનો વારો છે, તેના માર્કર પેન્સ લે છે, રૂરલ્સ એટલે કે ફૂટપટ્ટી લે છે, પ્રોટેક્ટર્સ એટલે કે કોણ માપક લે છે, એન્ડ અને કંપાસીસ એટલે કે હોકાયંત્ર લે છે. આર વેઇટિંગ ફોર હિમ, અને તેમની વાટ જોઈ રહ્યા છે, આ બધી વસ્તુઓ તેમની રાહ જોઈ રહી છે. કઈ કઈ? તો કે માર્કર પેન્સ, ફૂટપટ્ટી, કોણમાપક, કંપાસ, આ બધી જ વસ્તુ તેમની વાટ જોઈ રહી છે. અ લોંગ વુડન ટેબલ, એટલે કે લાંબા વુડનના ટેબલ ઉપર આ બધી વસ્તુ મૂકી દીધી છે પહેલેથી, કારણ કે એમને ખબર જ છે આપણે પ્લાનિંગ કરવાનું છે, તો તેમને જે જે વસ્તુ જોઈએ છે તે પહેલેથી જ ત્યાં મૂકી દેવામાં આવેલી છે. જોઈએ આગળ તે શું કરે છે. તો કે કુકી ટેક આઉટ અ મેપ, કુકી શું કરે છે, એક મેપ બહાર લે છે, ફ્રોમ ધ શેલ્ફ એટલે કે માળિયામાંથી એક મેપ લે છે, એન્ડ ચોલ્ક અને દોરે છે આઉટ ધ પાથ એટલે કે રસ્તો, એન્ડ સ્પીડ એટલે કે ગતિ ઓફ ધ પ્લેન એટલે કે જે વિમાન છે તેમની ગતિ લખે છે અને રસ્તો દોરે છે, એટલે કે તે એવું માપે છે આ ડિસ્ટન્સ આપણે કેટલા સમય સુધીમાં પસાર કરી શકશે એમ. ઇન વન અવર ધ મિશન ઇઝ પ્લાનેડ, એટલે કે એક કલાક પહેલાં જ મિશનનું પ્લાન કરવામાં આવે છે. ધેન હી ગોઝ ટુ અનોધર રૂમ, ત્યારબાદ તે બીજી રૂમમાં જાય છે, એન્ડ ડિસ્કસ અને ચર્ચા કરે છે ધ ટાર્ગેટ, એટલે કે તેમનો જે ટાર્ગેટ છે, લક્ષ્ય છે, જે જેની ઉપર તે લોકોને સ્ટ્રાઇક કરવાની છે તેમના વિશે ચર્ચા કરે છે. વિથ એન આર્મી ઓફિસર, તે આર્મીના ઓફિસરો છે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે. સ્કોડન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર, અને સ્કોડનના જે લીડર છે કોણ છે, બંડલ ત્યાગી, એ પણ ત્યાં શું છે, પ્રેઝન્ટ છે, એટલે કે હાલમાં ત્યાં છે. હી ઇઝ કુકીઝ વિંગમેન ઓન ધીસ ટ્રીપ, એટલે કે તે આ ટ્રીપ, આ મુસાફરીમાં તેમના વિંગમેન છે, એટલે કે તેમના સાથીદાર છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ, એટલે કે આ અભ્યાસ દરમિયાન પણ તેમની સાથે હતા, અને રેન્ક મીન્સ નથિંગ, એટલે કે એમને કોઈ પણ હોદ્દો એટલે કે કોઈ પણ હોદ્દા વગર, એટલે કે એવું નહીં કે આ મારાથી ઊંચો માણસ છે, મારાથી નીચો માણસ છે, કોઈ પણ હોદ્દા વગર તેમની સાથે હતા. મિત્રો, આગળની સ્ટોરી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.